મનીષ ગઢવી અને તમે જોઈ રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રસાયણ વિજ્ઞાનની અંદર અમુક પ્રશ્નો જોઈશું, આપણે અમુક ચેપ્ટર જોઈશું, બેક ટુ બેક બધા ચેપ્ટર આપણે જોવાના છે જેમ કે મેં અગાઉના વિડીયોમાં કીધું એમ. તો આપણે ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 10 આજ જે ચેપ્ટર આપણે એક વખત જોઈશું અને બીજી વખત જોવાનું ટ્રાય નહીં કરીએ, કેમ કે જે હું કહું છું એ ફર્સ્ટ એન્ડ લાસ્ટ હોય, એ ચેપ્ટરમાં એટલું વસ્તુ આઈએમપી હોય એટલે હોય જ બરાબર. આપણે જોઈશું 9મું ચેપ્ટર, એના પછી જોઈશું 10મું ચેપ્ટર. વિડીયોને બહુ લોંગ ના કરતા આ સ્ટાર્ટ કરી દઈએ. ધોરણ 12 એનસીઆરટી માટે છે, જે ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમના વિદ્યાર્થીઓ આને જોઈ શકે છે બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 9. તો એની અંદર સંયોજકતા બંધનવાદ પૂછાય એવો ટોપિક છે. તો સંયોજકતા બંધનવાદ ઉપર ભાર મૂકવું એટલે આ જે આઈએમપી કોઈ કે પૂછ્યું, તો આઈએમપી એટલે શું? એટલે જે પ્રશ્ન પોતાનું આગવું મહત્વ ધરાવે, એટલે કે બાકી બધા જો તમે હમણાં પ્રસ્તાવના કરવા જાઓ તો એને આઈએમપી ન કહેવાય. એની પાછળ નીચેના અમુક એવા પ્રશ્નો હોય જે સારી રીતે કોઈ મોટો નિયમ પ્રસ્થાપિત કરતા હોય અથવા તો કોઈ મોટી બાબતને રજૂ કરતા હોય, એવા નિયમો અથવા તો એવા પ્રશ્નો કે જે આપોઆપ કંઈક રજૂ કરતા હોય કે આ વસ્તુ આ માણસે, મતલબ કે આ વૈજ્ઞાનિકે આ સાયન્ટિસ્ટે આ વસ્તુ સાબિત કરી અથવા તો આ પ્રક્રિયાથી આટલો નિપજ અથવા તો આ ટાઈપની પ્રક્રિયા છે અથવા આટલી મિકેનિઝમ દરમિયાન આ પ્રક્રિયા આપણને મળે છે, એટલે એવા પ્રશ્નો જે ઓટોમેટિકલી તમને ખબર પડે કે આ સહેજ લેન્ધી છે અથવા તો સહેજ સારા છે અથવા તો સમજવામાં થોડા કોમ્પ્લિકેટેડ છે, તો આ બધા પ્રશ્નોને આઈએમપી તરીકે અલગ તારવવામાં આવે છે અને એ પ્રશ્નોની હારમાળા બોર્ડમાં લગભગ પૂછાતી હોય છે. તો આપણે વાત કરીએ વર્નરના સિદ્ધાંતની, તો ચેપ્ટર નંબર 9માં વર્નરનો સિદ્ધાંત ખાસ પૂછાતો હોય છે. એના અમુક મુદ્દાની વાત કરવાની કે એના અમુક મુદ્દા ઘડી ઘડી એક્ઝામમાં આવતા હોય છે બરાબર, અત્યાર સુધીનો રેકોર્ડ. પછી સંયોજકતા બંધનવાદની વાત કરવાની, ત્યારબાદ ભૌતિક અને પ્રકાશ સમઘટકતા, બે પ્રકારની સમઘટકતા છે એની વાત કરી લેવાની. પછી અમુક એવા સંયોજનો છે કે જેના તમને સંકરણ આકાર અને ચુંબકીય ગુણધર્મોની વાત કરવાની છે. તો આ છે NiCN4-2, NiCN4-2, એકનું બે વખત લખી નાખ્યું સોરી. પછી FeCN6-4, FeCN6-3 એન્ડ MnO4-, બરાબર. તો આટલી વાત તમને કરવાની, એનો જે છે સંકરણ આકાર અને ચુંબકીય ગુણધર્મોની વાત કરવાની. આમાં કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જાતની ટિપ્પણી અથવા તો કમેન્ટ કરવી હોય તો એ નીચે કરી શકે છે, પણ સારી જ કમેન્ટ કરવાની કે અમને ફ્રીમાં તમે બધું આપતા હોય છે, ટાઈમ કાઢીને જે 40-10 દિવસે બરાબર, એટલે તમને જે પણ સારી કાંઈ કમેન્ટ કરવી હોય કરી શકો છો. એના સિવાયની કોઈ પણ કમેન્ટ કરવી હોય તો અમારા તરફથી પણ તમને કમેન્ટ કરવામાં આવશે. જુઓ ચેપ્ટર 10ની વાત કરીએ તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો આ ચેપ્ટરનું નામ છે. તો આની બનાવટની અમુક પ્રક્રિયાઓ કરવાની, હેલો આલ્કેનની બનાવટની અમુક પ્રક્રિયાઓ કરવાની. ત્યારબાદ SN1 અને SN2 પ્રક્રિયાઓ કયા ક્રમની છે એ ખાસ નોંધવાનું, અને SN1 SN2 અમાંથી એકાદી પ્રક્રિયા મેં સમજાવી છે અગાઉ, એકદમ સિમ્પલ છે. બે પ્રક્રિયાઓના અમુક તફાવતના મુદ્દા તમને જોઈ લેવાના કે આ બે જો આમાં આ એટલી પણ પૂછી શકે, આ પણ પૂછી શકે, એ બે વચ્ચેનો ડિફરન્ટ પણ પૂછી શકે બરાબર. ત્યારબાદ છે ગ્રિગનાર્ડ અને વુડ્સ પ્રક્રિયા. હવે જુઓ કે કોઈ વખત એવું થાય કે આ ચેપ્ટરમાંથી કાંઈક પૂછવું છે તો એક સાથે આવી બે ત્રણ પ્રક્રિયાઓ પૂછી દે છે, એક સાથે બે ત્રણ પ્રક્રિયાઓ જ, એટલે આ ચેપ્ટરનું જેટલું પણ વેટેજ છે એક સાથે આટલી બે કે ત્રણ પ્રક્રિયા એક સાથે પૂછી દે તો એનું વેટેજ કવર થઈ જાય છે. ત્યારબાદ છે હેલો એરિન બનાવવાની, એ જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, હેલો એરિનની, કોની? એરિનની, અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પછી વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા બરાબર, આ બે, વુડ્સ ફિટિંગ એન્ડ ફિટિંગ. ત્યારબાદ પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું, પછી કિરાલિટી, વ્યુત્ક્રમણ, આ ત્રણ વસ્તુ અલગથી સમજાવો, આવું કહે છે સમજાવો, પ્રકાશ ક્રિયાશીલતા સમજાવો, કિરાલિટી સમજાવો, વ્યુત્ક્રમણ, તો એ ટાઈપનું પૂછી શકે. પછી છે પરાવર્તન, તો આ ચેપ્ટરની અંદર અમુક પરાવર્તનો હોય કે આનામાંથી આ બન્યું કઈ રીતના, આમાં નહીં, આ 10મામાં, આનામાંથી આ બન્યું કઈ રીતના સમજાવો. તો તમને આ ધારો કે કોઈ આપણે જોઈએ કે હેલો આલ્કેનની બનાવટમાં હેલોજન છે, પછી આલ્કેન છે, તો હેલોજન અમુક હેલો આલ્કેનની બનાવટ કઈ રીતના થાય, તો આમાંથી તમને પૂછી દે કે આ ઉદ્દીપક વાપરીને આ પ્રક્રિયક છે બરાબર, આ પ્રક્રિયક છે ને આ ઉદ્દીપક છે, નિપજ શું હશે એ તમને કહે, તો તમને એની નિપજ તમારી જાતે ગોતવાની રહેશે. એવા બે ત્રણ પ્રક્રિયાઓ ભેગી પૂછી દે એટલે પ્રશ્ન થઈ ગયો 3 માર્ક્સનો બરાબર. તો આટલા પ્રશ્નો તમને આ બે ચેપ્ટરમાં કરવાના છે, આટલા ચેપ્ટરમાં આટલા પ્રશ્નો તમે કરશો તો હું મારે ત્યાં સુધી પૂરેપૂરા માર્ક્સ કવર થઈ જશે બરાબર. અને આ વિડીયો જોવા, નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર છે, એના પરથી તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય તો તમે શેર કરી શકો છો. તો આના અગાઉના જે આ વિડીયોમાં આમાં આમ ખબર ના પડી હોય તો ત્યાં હું તમને પિક પણ સેન્ડ કરી શકું છું, તો કોઈ પણ જે ગંભીર બાબતો એના માટે તમે ત્યાં વાત કરી શકો છો, તે સિવાય કોઈને વાત કરવાની અનુમતિ નથી બરાબર. થેન્ક યુ સો મચ અને બાય.